નમસ્કાર મિત્રો, હું વાળા ભાવના લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર લખતરથી, અમારા રિપોર્ટર કૌશલ જોશી સાથે. લખતર તાલુકા મથક છે. લખતર ગામમાં વર્ષો પહેલાં નાખવામાં આવેલી પાણી પુરવઠાની પાઇપલાઇન જૂની થઈ છે. આથી લખતર ગામ અને ગામ બહારના વિસ્તારના લોકોને પૂરતા ફોર્સ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે જલસે નલ તક યોજના અંતર્ગત આશરે રૂપિયા 2 કરોડ ફાળવી વાસમો દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપલાઇન નાખતા સમયે કોઈપણ પ્રકારનું ધ્યાન નહીં રખાયું હોય. પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે. આ બાબતની ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ શંકર લખતર પાણી બાબતની મીટિંગ કરવામાં આવ્યા ત્યારે ચર્ચા કરવામાં આવી. આજે તેમની સૂચના મુજબ ગાંધીનગરથી ડૉક્ટર અલ્પા પટેલ, નાયબ નિયામક સામાન્ય વહીવટ વિભાગ અને આયોજન સુરેન્દ્રનગર જિલ્લા વાસમો મેનેજર એમ બંને મહિલા અધિકારીઓની આગેવાની હેઠળ 2 ટીમ બનાવી મૂલ્યાંકન કરવા પહોંચ્યા હતા. લખતરના જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈ લોકો સાથે સીધો સંવાદ કરી માહિતી એકત્ર કરી હતી. ડૉક્ટર અલ્પા પટેલે મૂલ્યાંકન બાબતે માહિતી આપવાનું કહેતા તેઓએ ઉપરથી મીડિયા સમક્ષ બોલવાની મનાઈ કરી હોવાનું જણાવી ચાલતી પકડી હતી. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળશું નવા સમાચાર સાથે.